સુરતમાં પોલીસની રહેમ નજર હેઠળ ચાલતા દેશી દારૂના અડ્ડાઓ જુઓ સત્યડેનું સ્ટિંગ ઓપરેશન રાજ્યમાં જ્યારે બોટાદમાં લઠ્ઠાકાંડ સર્જાયો અને 57ના મોત થયા ત્યારે રાજ્યનું ગૃહ વિભાગ એકદમ એક્શનમાં આવી ગયું અને રાજ્યભરમાં રેડ પાડવાનું ચાલુ કર્યું અને 2-5 દિવસ કાર્યવાહી કરી દારૂ બંધ કરાવી દીધો હોવાનો માત્ર દેખાડો કર્યો અને ફરી પાછા દારૂના અડ્ડા ચાલુ થઈ ગયા છે સત્યડેની ટીમે ગૃહમંત્રી હર્ષ સંઘવીના હોમટાઉન સુરત શહેરમાં દારૂબંધીનો કેટલો અમલ થાય છે તે જાણવા જ્યારે રિયાલિટી ચેક કર્યું ત્યારે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને સખત ચેતવણી હોવા છતાં સુરતમાં દેશી દારૂના અડ્ડા ચાલુ હોવાની વાસ્તવિકતા સામે આવી છે સુરતમાં ચોક બજાર પોલીસ સ્ટેશન કતારગામ પોલીસ સ્ટેશન ડભોલી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આજ પોલીસની રહેમ નજર હેઠળ દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે અને દારૂ પીનારા સ્થળ ઉપર જ ટોળે વળી જાહેરમાં દારૂ પી રહ્યા હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા બોટાદના લઠ્ઠાકાંડમાં 57ના મોત થયા હોવા છતાં તેની ગંભીરતા કેટલી છે તે વિડીયોમાં જોઈ શકાય છે દેશી દારૂની સુરતમાં ખુલ્લે આમ હાટડીઓ ચાલી રહી છે અને અહીં બધા જ ફૂલ મોજમાં જોવા મળ્યા હતા જેઓને રોકનાર કોઈ ન હતું ગૃહમંત્રી હર્ષ સંઘવીના હોમટાઉનમાં જ જો આવી સ્થિતિ હોય તો પછી રાજ્યના અન્ય વિસ્તારમાં દારૂબંધીનો કેવો અમલ થતો હશે તેની સહેજય કલ્પના કરી શકાય છે સુરતમાં ખુલ્લેઆમ પોલીસની રહેમ નજર હેઠળ ચાલતા દેશી દારૂના અડ્ડાનો સત્યડેની ટીમે સ્ટિંગ ઓપરેશન કરી અહીંની વાસ્તવિકતાનો પર્દાફાશ કર્યો છે ત્યારે હવે ઉપરી અધિકારીઓ કેવા પગલાં ભરે છે તે તો સમય જ બતાવશે બ્યુરો રિપોર્ટ સત્યડી.com સુરત તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્યડી.com આઝાદી સમાચારોની.